नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 15 आलेख नो परिचय। एना पहला लेक्चर के अंदर आज आपने चैप्टर चालू करी पहला आ चैप्टर ने अंदर कितना प्रकार कया कया आलेख बनवाना आउछ एना विषय समझूती मेळवी कया आलेख नो क्या उपयोग था बराबर જે કઈ થિયરી આપણે અહીંયા લખાઈ છે એ તમારે તમારી બાકી નોટ ની અંદર વ્યવસ્થિત રીતે લખવાની છે બરાબર તો ચેપ્ટર તરફ આપણે પ્રયાણ કરીએ જોઈએ આલેખ નો પરિચય ની અંદર કેટલા ને કયા કયા આલેખ ભણવાના છે પહેલા તો લંબ આલેખ અને
માહિતી ના પ્રમાણ માં ઊંચાઈ વાળા સ્તંભ સ્તંભ એટલે ખાંભલા બરાબર દર્શાવવામાં આવે છે આ ચિત્ર ને કેવો આલેખ કહેવાય ભાઈ તો કે લંબ આલેખ બરાબર ચલો આગળ એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે વર્તમાન પત્રો માં સામાયિકો માં વર્તમાન પત્રો એટલે કે ટૂંક માં ન્યૂઝ પેપર બરાબર છાપા વર્તમાન પત્રો માં સામાયિકો માં ચલો એનો ઉપયોગ જોઈએ वर्तमान पत्रों में सामायिकों में अगर क्या उपयोग कर दियो अच्छा पहली जन्म जन्मदर एवं मृत्यु दर तथा टेलीविजन इतने टीवी बराबर टेलीविजन में जन्मदर एवं मृत्यु दर આગળ તો કે આગળ વરસાદ છે પાકનું ઉત્પાદન વરસાદ પાકનું ઉત્પાદન બરાબર યાદ રાખજો હવે તથા ક્રિકેટ મેચના પરિણામો પાકનું ઉત્પાદન ક્રિકેટ મેચના પરિણામો આ બધું દર્શાવવા માટે કયા આલેખનો ઉપયોગ થાય તો કે લંબ આલેખનો ઉપયોગ થાય છે પ્રશ્ન પૂછાય આવો લંબ આલેખનો ઉપયોગ ક્યાં ક્યાં થાય ફરી રીતે એકવાર જોઉં કે લંબ આલેખનો ઉપયોગ વર્તમાન પત્રોમાં સામાયિકોમાં टेलीविजन में जन्म दर ने मृत्यु दर दर्शावा वर्षाद क्या केटलो पड्यो दर्शावा पाकनु उत्पादन कया विस्तार में केटलु थयेलु छे कया कया पाकनु उत्पादन दर्शावा क्रिकेट मैच ना परिणाम कया खेलाड़ीए केटला रन कर्या केटली विकेट लीधी केटली ओवर नाखी बराबर नी दर्शावा माटे लंब आलेखनो उपयोग थाय ख्याल आवे छे फरीथी एकवार जुओ માહિતી ને આલેખ પત્રમાં ઉભા એક સરખી પહોળાઈ અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈ વાળા સ્તંભ દર્શાવવામાં આવે છે આ ચિત્રને કેવું ચિત્ર કહેવાય લંબ આલેખ બરાબર એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે વર્તમાન પત્રો સામાયિકો ટેલિવિઝનમાં જન્મદર ને મૃત્યુ દર દર્શાવવા વરસાદ પાકનું ઉત્પાદન ક્રિકેટ મેચના પરિણામ વગેરે આવું દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય કયા આલેખનો ભાઈ તો કે લંબ આલેખ બરાબર હા આગળ લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને કેવી બને રસપ્રદ લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને છે મજા આવે એમ મોટી માહિતીને ટૂંકા સ્વરૂપમાં રજૂ કરી શકાય આલેખ દ્વારા બરાબર ઉપરાંત માહિતી ટૂંકા માહિતી ટૂંકી બને માહિતી ટૂંકાય બરાબર આગળ લાંબા સમય સુધી યાદ રહે પાછી માહિતી આલેખ દ્વારા જે માહિતી રજૂ કરી હોય એ લાંબા સમય સુધી યાદ રહે બરાબર રજૂઆત રસપ્રદ બને માહિતી ટૂંકાય અને લાંબા સમય સુધી યાદ રહે બરાબર આગળનું એની સરખામણી સરળ બને અને ઝડપથી સમજી શકાય સરખામણી કેવી બને સરળ બને અને ઝડપથી સુધાર સમજી શકાય
કે લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને, મજા આવે, ઈચ્છા કાર્ય ઈચ્છા જાગૃત થાય એવી માહિતી બને। ઉપરાંત માહિતી ટૂંકા મોટી માહિતીને ટૂંકા સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ। બરાબર, આપણી સ્કૂલના વિદ્યાર્થીની સંખ્યા હોય એને આલેખમાં દર્શાવી હોય, જો કાગળી આમ લખો તો મોટી માહિતી થાય। બરાબર, પણ માહિતીને ટૂંકાવી હોય તો આલેખનો ઉપયોગ કરાય, તો ધોરણ એકમાં 10 વિદ્યાર્થી, ધોરણ બે માં 25 વિદ્યાર્થી। બરાબર, નાની માહિતી નાની હોય તો ટૂંકાય, લાંબા સમય સુધી પાછું તમને યાદ રહે। બરાબર, લાંબા ગાળા સુધી યાદ રહે એની સરખામણી સરળ બને। સરખામણી કરવી હોય ધોરણ એકમાં 10 વિદ્યાર્થી, બે માં 25 વિદ્યાર્થી। બરાબર, તો બે વચ્ચે ગેપ કેટલો, કેટલી સંખ્યા કયા ધોરણમાં વધુ કયા ધોરણમાં ઓછી। બરાબર, પણ એને તમે ઝડપથી સમજી પણ શકો લંબ આલેખ। બરાબર, આગળ જો આ બધું તમારે બાકી નોટ ની અંદર લખવાનું છે, એવી વ્યવસ્થિત રીતે લંબ આલેખ દ્વારા જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। લંબ આલેખ છે લંબ આલેખ જુદા જુદા વિભાગો, લંબ આલેખ જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરવા માટે પણ ઉપયોગી છે। લંબ આલેખ જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। તો લંબ આલેખ વિશે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ। બરાબર, લંબ આલેખ કોને કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય? બરાબર, માહિતીને આલેખ પત્રમાં ઊભા એક સરખી પોકળાઈ અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈ વાળા સ્તંભ દર્શાવવામાં આવે એવા ચિત્રને લંબ આલેખ કહેવાય। લંબ આલેખની વ્યાખ્યા આઈડિયલમાં હશે। બરાબર, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો કે વર્તમાન પુસ્તકોમાં, સામાયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર અને મૃત્યુદર દર્શાવવા, વરસાદ, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચના પરિણામ, આ બધું દર્શાવવા માટે પણ ઉપયોગ થાય ભાઈ લંબ આલેખ। લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બને છે, ઉપરાંત માહિતી ટૂંકાય છે, લાંબા સમય સુધી યાદ રહે, સરખામણી સરળ બને અને એને ઝડપથી સમજી શકાય। બરાબર, લંબ આલેખ જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરવા માટે પણ ઉપયોગી છે। તો પહેલો પ્રકાર લંબ આલેખ, એને બીજા કયા નામે ઓળખાય, દંડ આલેખ સ્વરૂપે। બરાબર, બાકી નોટમાં લખી લેવું આ બધું। આગળ જોઈએ બીજા પ્રકાર વિશે પણ, આલેખ દોરતા આપણે આગળ શીખીશું। બરાબર, જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ નવું નવું આપણે ભણતા જઈશું। જોઈએ આગળ, આ તમારે બાકી નોટમાં લખી ના આગળ વધીએ ચેપ્ટરમાં। વર્તુળ આલેખની વાત કરીએ, તો કે વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। કેમ ઉપયોગી છે, તો કે વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે। વર્તુળ ક્યાં ઉપયોગી છે, આખો ભાગ હોય એના જુદા જુદા ભાગ વચ્ચે તુલના કરવા માટે
उदाहरण तरीके अत्यारे इंटरनेट ना जमाना बदा इंटरनेट नो अलग अलग प्रकार उपयोग करता हो कोई है 20% व्हाट्सएप नो उपयोग करता हो बराबर 40% फेसबुक नो उपयोग करता हो कोई गूगल नो उपयोग करता हो 20% અને બીજો કોઈ અન્ય ઉપયોગ હોય 40 ને 40 80 બરાબર અને બાકીનો 20% કોઈ અધર ઉપયોગ કરતા હોય ઇન્સ્ટાગ્રામ છે વગેરે વગેરે તો ઈ બધું એટલે કે એક સંપૂર્ણ ભાગ હોય આખો ભાગ કયો થયો ભાઈ ઇન્ટરનેટ થાય ને બરાબર એનો અલગ અલગ પ્રકારે ઉપયોગ થાય તો કે એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી અમારી તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ફેસબુક નો ઉપયોગ કેટલા ટકા થાય છે તો કે 40% જવાબ આપવામાં સરળતા માહિતીને સમજવામાં સરળતા બરાબર તો કે વર્તુળ આલે સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે આગળનો ટોપિક જોઈએ પોઈન્ટ સ્તંભ આલે એ સતત વર્ગો સ્વરૂપની સ્તંભ આલે ની વાત થાય છે स्तंभ आलेख ए सतत वर्गोनी वर्गो स्वरूप की माहिती वच्चे तुलना करवा वर्गो स्वरूप की माहिती वच्चे तुलना करवा माटे ઉપયોગી છે સ્તંભ આલેખ તો તમે બધા ભણી આવેલા છો બરાબર તો તમને એનો ખ્યાલ છે સ્તંભ આલેખ છે સતત વર્ગો સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે આમાંથી ઘણી બધી ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટા નીકળી શકે છે એટલે યાદ રાખવું ભાઈ બધું બરાબર આગળનો પોઈન્ટ જોઈએ સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા કયા આલેખનો ઉપયોગ થાય સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતી સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા માટે રેખા આલેખનો ઉપયોગ થાય છે પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા માટે રેખા આલેખનો ઉપયોગ થાય છે વર્તુળ આલેખની વાત થઈ પેલા દંડ આલેખ એટલે કેવો આલેખ હતો એ ભાઈ દંડ આલેખ બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે લંબ આલેખ લંબ આલેખ વિશે સમજ્યા વર્તુળ આલેખ સ્તંભ આલેખ અને રેખા બરાબર આગળ જ્યારે રેખા આલેખ છે ઈ એક અખંડિત પૂર્ણ રેખા સ્વરૂપે મળે રેખા આલેખ જ્યારે રેખા આલેખ જોજો સમજજો જ્યારે રેખા આલેખ એક અખંડિત અથવા તો પૂર્ણ રેખા સ્વરૂપે મળે એ અખંડિત સમજાવો અથવા પૂર્ણ રેખા સ્વરૂપે મળે તેવી રેખા પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રેખીય આલેખ કહેવામાં આવે છે ત્યારે તેને રેખીય આલેખ
કહેવામાં આવે છે. યોગવિરેખી કાર્યકરી વાત આવી. પહેલા આપણે લંબા લેખ વિશે ભણ્યા, ત્યારબાદ વર્તુળા લેખ, સ્તંભા લેખ, રેખા લેખ અને રૈખિક આલેખ. જ્યારે રેખા આલેખ છે અખંડિત, એટલે કે રેખા કઈ તૂટતી ના હોય એવી, ખંડિત ના થતી હોય, એટલે કે પૂર્ણ રેખા સ્વરૂપે મળે ત્યારે તેને રૈખિક આલેખ કહેવામાં આવે છે. બરાબર. આગળ જુઓ, આલેખ પત્ર પર કોઈ પણ બિંદુની સ્થિતિ, આલેખ પત્ર પર કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે, સુનિશ્ચિત એટલે કે નક્કી કરવા માટે આપણને દર્શાવવા માટે કયા આલેખનો ઉપયોગ થાય, તો કે રેખા આલેખનો.
સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા માટે રેખા આલેખનો ઉપયોગ થાય છે. બરાબર. આગળ રેખીય કાર્યની વાત કરું. જ્યારે રેખા આલેખ છે જે આપણે આગળ વાત કરી એ અખંડિત એટલે કે ક્યાંય તૂટતી ના હોય એવી રેખા, અખંડિત અથવા તો પૂર્ણ રેખા સ્વરૂપે મળે ત્યારે તેને રેખીય આલેખ કહેવામાં આવે છે. જ્યારે રેખા આલેખ એક અખંડિત અથવા તો પૂર્ણ રેખા સ્વરૂપે મળે ત્યારે તેને કેવો આલેખ કહેવાય? ભાઈ રેખીય આલેખ. બરાબર. આલેખ પત્ર ઉપર કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત એટલે કે નક્કી કરવા માટે આપણે એક્સ અને વાય નિર્દેશાંકની જરૂર પડે, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષની જરૂર પડે. બરાબર. છેલ્લો પડે એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, એ બંને વચ્ચેનો સંબંધ છે એ કોના દ્વારા પ્રદર્શિત કરી શકાય? તો કે આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય. બરાબર. તો આલેખનો પરિચય સંપૂર્ણ થિયરી આપણે તમને વ્યવસ્થિત રીતે સમજાવી અને લખેલી છે, તો આ થિયરી તમારે તમારી બાકી નોટની અંદર ઉતારી લેવાની છે. બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે આઈડિયલની અંદર જે કઈ આલેખ દોરવાના અને એના ઉપરથી પ્રશ્નના જવાબ લીધું છે એ વ્યવસ્થિત રીતે આપણે સમજીશું અને તમને દોરાવશું. બરાબર. તો એકવાર જોઈ લો અને લખી નાખો, આગળ આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.